हेलो फ्रेंड्स, छेला लेक्चर में आपणे आल्डिहाइड कीटोन कार्बोक्सिलिक एसिड एनी एक्सरसाइज चालू हती एने कंटीन्यू करिए। बार पॉइंट पांच पूरी करी छेले, 12.6 जुओ। ज्यारे साइक्लोहेक्सेन कार्बाल्डिहाइड नीचे दर्शावेला प्रक्रियको साथे प्रक्रिया करे त्यारे बननारी निपजोनु अनुमान करो। कई निपज बन से के तो जोवानु छे। चलो पहलू, साइक्लोहेक्सेन कार्बाल्डिहाइड एटले अहींया CHO, बेंजीन चक्र साथे CHO, एटले पण बेंजीन नहीं साइक्लोहेक्सेन। हवे एनी पहली प्रक्रिया कोनी साथे जोवी छे, फिनाइल मेग्नेशियम ब्रोमाइड। तो शू थई जाए, आ तो आमनम रहेशे, CH साथे फिनाइल जोड़ाई जाए अने MgBrO साथे, आना साथे जे O छे ने एनी साथे OMgBr, बराबर। पछी एनु शू करवानू छे, जड़ विभाजन माइनस MgOHBr, तो आपणने मळशे CH एनी साथे एक फिनाइल अने OH, बराबर छे। साइक्लोहेक्साइल फिनाइल मिथेनॉल, निपजने शू कहीशू, साइक्लोहेक्साइल फिनाइल मिथेनॉल। चलो पछी बीजी निपज बनावीए, टोलेंस प्रक्रियक AgNH3 ट्वाइस प्लस चार्ज। सिल्वर नाइट्रेट ने एमोनिया ने भेगा करो एटले आ बने, अने माध्यम बेजिक राखवानू एटले आमांथी आपणने COO- આવું સંયોજન મળે અને શું કહેવાય, સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ આયન, સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ આયન। ચલો ત્રીજી પ્રક્રિયા, સેમી કાર્બેઝાઇટ NH2 NHCO NH2 એસિડિક માધ્યમ, પાણી દૂર થાય આવો અને આ H2, તો અહીંયા નિપજ બનશે CH ડબલ બોન્ડ NH CO NH2 સેમી કાર્બેઝોન। કાર્બેઝાઇડ લઈશું ગમે ત્યારે પ્રક્રિયામાં તો શું બની જવાનું, સેમી કાર્બેઝાઇડ લઈ તો સેમી કાર્બેઝોન બની જાય, રેડી। ચાલો ત્યાર પછી વધુ પ્રમાણમાં ઇથેનોલ અને એસિડ, ઓકે જોઈએ। CH3 CH2 OH વધુ પ્રમાણમાં બે અણુ ભાગ લેશે અને H+ પાણી દૂર થશે। કઈ રીતે, આ બે અણુનો H અને આવો પાણી દૂર થશે, તો આમાંથી આપણને CH O CH2 CH3 ઓ CH2 CH3 એસિટાલ મળ્યો, એસિટાલ મળશે, બેન્ઝીન નહીં સોરી સાયક્લોહેક્સાઇલ જ, પણ એસિટાલ મળે, કેટાલ ને એસિટાલ ને આવતું હતું ને, બે આલ્કોહોલ સાથે એસિટાલ આપે, વધુ આલ્કોહોલ કીધું છે। પછી પાંચમી પ્રક્રિયા કોની સાથે કીધું છે, ઝીંક એમાલગમ ZnHg અને મંદ HCl, ક્લેમેન્સર રિડક્શન થઈ જાય લો ને, તો આલ્ડિહાઇડ કે કીટોનનું આ રિડક્શન થઈને CH3 જોડાઈ જાય, બરાબર છે। ક્લેમેન્સન રિડક્શન થઈને શું મળે છે, મિથાઇલ સાયક્લોહેક્ઝેન, પૂરું થઈ ગયું। 12.6 પૂરું, પાંચે પાંચ પ્રક્રિયા કીધી હતી બધી થઈ ગયામાં। ત્યાર પછી વાત કરીશું હવે 12.7,
12.7 नीचे दर्शावेला संयोजनों पैकी कया संयोजनों आल्डोल संघनन करशे, कया संयोजनों केनिजारो प्रक्रिया करशे अने कया संयोजनों बन्ने पैकी एकई प्रक्रिया नहीं करे। आल्डोल संघनन अने केनिजारो प्रक्रियानी संभवित निपजोना बंधारणों दोरो। आ बे प्रक्रिया जेनी थती होय एना निपज लगती जवानी छे। चलो चालू करिए तो पछी मिथेनॉल पहलो CH2OO मिथेनॉल अल्फा कार्बन ज नहीं। अल्फा कार्बन होने एना ऊपर आल्डिहाइड एना ऊपर हाइड्रोजन हो तो आल्डोल संघनन आपे, लालडोल नहीं आपे पण केनी झारो आपसे। प्लस CH2O आनी 50% KOH एनी साथे गरम करो अथवा NaOH तो एक अणुनु रिडक्शन थाय CH3OH अने बीजा अणुनु शुं थाय ऑक्सीडेशन HCOOK KOH लीधो होय तो केनी झारो प्रक्रिया थई गई। બરાબર છે, બીજો અણુ લઈએ, ચાલો રેડી અહીંયા સાઈડમાં લખવું હોય તો લખતા જઈએ, કેનિજારો અને આલ્ડોલ। હાલો પહેલું છે અને કેનિજારો પ્રક્રિયા આપી, છેલ્લે લિસ્ટ દેવું પડશે ને કોણે કઈ પ્રક્રિયા આપી, કદાચ અહીંયા જગ્યા ન હોય ને કાઢી નાખી તો ત્યાં આપણી પાસે હોય। ચાલો બીજું શું છે, 2-methylpentanol થઈ ગયું, 2-methylpentanol આમાં આવ્યું આલ્ફા કાર્બન એના ઉપર હાઇડ્રોજન છે તો આલ્ડોલ સંગઠન આપશે બે અણુ, લઈ લો મંદ એને હોય જ, થોડું ગરમ કરીશું તો CH3CH2CH2CHCH3CHOH। જો એના પછીનો જે કાર્બન હોય આલ્ફા, એના પછીના અણુનો આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન એ આ ઓને મળી જાય, OH થઈ જાય, પછી અહીંયા જોડાશે શું, CHO CH2CH2CH3 આમ બની જાય। બરાબર, ચાલો ત્યાર પછી મતલબ આને કઈ પ્રક્રિયા આપી બીજાએ, આલ્ડોલ સંગઠન આપી એટલે બીજું આમાં આવશે, પછી ત્રીજું બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ આલ્ફા કાર્બન છે પણ હાઇડ્રોજન નથી તો પછી 50% NaOH KOH કોઈ પણ લઈ લો, કેની જારો પ્રક્રિયા આપશે, એક અણુનું રિડક્શન CH2OH આપે બેન્ઝાઇલ આલ્કોહોલ, બીજા અણુનું ઓક્સિડેશન સોડિયમ બેન્ઝોએટ આપે। બરાબર, ત્યાર પછી ચોથો, હવે આને કઈ પ્રક્રિયા આપી, કેની જારો, તો અહીંયા કેની જારો માં 3 લખી નાખશું ને એટલે છેલ્લે લિસ્ટ પાછું બની જાય, તો આ કેની જારો રેડી। ત્યાર પછી ચોથી જોઈએ, બેન્ઝોફિનોન, બેન્ઝોફિનોન એક એનમાં નહીં જામે, શું કામ, જો આલ્ડોલ સંગઠન કોણ આપે છે, એવા આલ્ડીહાઇડ અથવા કીટોન કે જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હાજર હોય, કેનિજારો કોણ આપે, એવા માત્ર આલ્ડીહાઇડ કીટોન નહીં, કેનિજારો કીટોન હોય એની કેનિજારો ન થાય, માત્ર આલ્ડીહાઇડ હોય અને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ના હોય તો એ કેનિજારો આપે, આ તો કીટોન છે,
અને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી, આલ્ડોલ ન મળે તો કીટોનની એકય ન મળે. એટલે આ બેમાંથી એકય લિસ્ટમાં નહીં લખીએ એટલાની એકય પ્રક્રિયા નથી થતી. રેડી? પછી પાંચમી, પાંચમું કયું છે? સાયક્લોહેક્ઝેનોન. કીટોન છે, આલ્ફા કાર્બન બે બાજુ છે, સરખો જ થાય. આલ્ફા કાર્બન ઉપર બબે હાઇડ્રોજન છે તો આલ્ડોલ સંગઠન આપી દેશે. મંદ એને વયચ, થોડું ગરમ કરો, જેન્ટલ હીટિંગ કહેવાય. ચાલો, અહીંયા શું થઈ જશે? ઓએચ, અને ત્યાંથી ન જ બીજા સાથે જોડાશે. ડબલ ભોંડો થઈ જાય. આ બીજા અણુનો જે આલ્ફા કાર્બન છે ત્યાંથી જોડાય. આનું કદાચ નામ બનાવવું હોય તો થોડું ઇન્ટરેસ્ટિંગ બને, બનાવી જો ને, ટ્રાય કરીએ. આ સાયક્લોહેક્ઝેનોન છે. આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, આનું નંબરિંગ આપવું હોય તો 1, 2, 3, 4, 5, 6. તો બીજા કાર્બન ઉપર સાયક્લોહેક્ઝેનોન પ્રાઇમ છે, મુખ્ય છે, એટલે એના આધાર આપશું. બીજા કાર્બન ઉપર 1 હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝાઇલ હેક્ઝાઇલ કૌંસ પૂરો. બીજા કાર્બન ઉપર શું છે? 1 હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝાઇલ સાયક્લો હેક્ઝેનોન. ઘણી બુકમાં કે ઘણા રેફરન્સમાં છે ને 1 હાઇડ્રોક્સી 1 સાયક્લોહેક્ઝાઇલ આપ્યું છે, એવું ન કહી શકો. 1 ઉપર સાયક્લોહેક્ઝાઇલ નથી, સાયક્લોહેક્ઝાઇલનો કાર્બન પોતે જ 1 છે, એટલે 1 ત્યાં ન અપાય. 1 હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝાઇલ સાચું છે, બાકી રેફરન્સમાં અને પેલી એપમાં ને એમાંથી જોઈ છે ને તો એમાં રોંગ છે. તો જરા સુધારી દેવાનું. બીજું શું? અને આલ્ડોલ સંગઠન પ્રક્રિયા આપી પાંચમા અણુએ, એટલે વી અહીંયા. રેડી? લિસ્ટ સાથે સાથે બનતું જાય. હવે જો આ પૂરું થઈ ગયું, આ કાઢ નાખી, પણ આ લિસ્ટ રહેશે આપણી પાસે. કોણે કઈ પ્રક્રિયા આપી? રિએક્શન એ માયગાજ છે, એ જ આપું છું. જે અહીં પ્રક્રિયા નથી થતી ત્યાં લખી દેવાનું, પ્રક્રિયા થશે ને થશે નહીં, બરાબર. જે માયગી છે એ નહીં થાય, એટલે ઓકે. ચલો હવે છઠ્ઠું. છઠ્ઠો અણુ કયો છે? 1 ફિનાઇલ પ્રોપેનોન. 1 ફિનાઇલ પ્રોપેનોન. આવું અણુ થાય 1 ફિનાઇલ પ્રોપેનોન. 1 ફિનાઇલ પ્રોપેનોન. પ્રોપેનોન અહીંયા થઈ શકે, નહીં અહીં થઈ શકે, બે થશે. આમાં ચાન્સ તો બે છે, COCH2CH3. ટૂંકમાં આમાં આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન ઉપર પ્રક્રિયા થવાના ચાન્સ ખરા. અહીંયા આલ્ફા ઉપર તો હાઇડ્રોજન નથી, પણ આલ્ફા છે ને આ, તો આના બે અણુ બી એ ઓએચ ટ્વાઈસ, હાલો 21, એ બેઝ જ થયો. તો આની પ્રક્રિયા કરીએ, આલ્ડોલ સંગઠન COH CH2CH3 આ જે હતું એમનો, પછી બાજુમાં એની હારે કોણ જોડાશે? CH, જેના ઉપર 1 CH3 છે, 1 CO અને ફિનાઇલ રિંગ. આવું થશે, બરાબર.
આવો થઈ જશે અણુ. આનું નામકરણ કરવું હોય તો થઈ શકશે આમ, એક બે ત્રણ ચાર અને પાંચ, ટુ મિથાઇલ, ટુ ઉપર મિથાઇલ છે, વન થ્રી ડાયફિનાઇલ, ડાયફિનાઇલ, પેન્ટેન, થ્રી ઓલ, વન ઓન, ત્રીજા કાર્બન ઉપર આલ્કોહોલ છે ને પહેલું કિટોનિક છે, આવું થાય. ખેર પણ આને આલ્ડોલ કન્ડેન્સેશન આપ્યું એટલે આલ્ડોલના લિસ્ટમાં આવશે ને વીઆઈ. ચાલો ત્યાર પછી વી ડબલ આઈ, ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ. ફિનાઇલ એસિટાલ્ડિહાઇડ CH2 CHO, એસિટાલ્ડિહાઇડ તો CH3 CHO થાય, એક ફિનાઇલ જોડી દીધું. આ તો બહુ સહેલાઈથી આલ્ફા કાર્બન થઈ ગયો, સહેલાઈથી આલ્ડોલ સંગઠન આપશે મંદ એને હોય જ, થોડું જેન્ટલ હીટિંગ જોઈશે જ. ચલો CH2 CHOH, અહીંયા પાછો બીજો અણુ જોડાશે ને CH, ફિનાઇલ રિંગ અને CHO, બરાબર. નામકરણ કરવું હોય તો થઈ જશે વન ટુ થ્રી ફોર, ટુ ફોર ડાયફિનાઇલ, બ્યુટેન, થ્રી ઓલ, વન આલ, આલ્ડિહાઇડ માટે આલ કહીશું ને. ચલો આને આલ્ડોલ સંગઠન પ્રક્રિયા આપી વી ડબલ આઈ, બરાબર, આલ્ડોલ આપી. પછી નેક્સ્ટ અણુ પાછો પકડવાનો, બ્યુટેન વન ઓલ. ચલો સિમ્પલ આપો, બ્યુટેન વન ઓલ, આ બ્યુટેન વન ઓલ થઈ ગયો. આ તો આલ્કોહોલ છે, એ કઈ પ્રક્રિયા ન આપે, આપે નહીં. આલ્કોહોલ છે, આલ્કોહોલ આલ્ડિહાઇડ કિટોનની પ્રક્રિયાઓ તો ના જ આપે ને, એટલે આ નહીં આપે. હાલો એને કાઢી નાખો. ત્યાર પછી કયું આવ્યું હવે, નવમું IX. ઓકે, ટુ ટુ ડાયમિથાઇલ બ્યુટેનોલ, આ ડાયમિથાઇલ બ્યુટેનોલ થઈ ગયું, ટુ ટુ ડાયમિથાઇલ બ્યુટેનોલ. ચલો તો જો આલ્ફા કાર્બન આ રહ્યો, આ આલ્ફા કાર્બન છે પણ એના પર હાઇડ્રોજન નથી અને આલ્ડિહાઇડ છે એટલે કેની જારો આપશે, તો આવા બે અણુ લઈ લેવાય. 50% કેવો એચ કે એને હોય એચ, બરાબર, ગરમ કરી દો એટલે તરત જ એક અણુનું રિડક્શન, એકનું ઓક્સિડેશન, વિસમીકરણ પ્રક્રિયા થાય ને, CH2OH, આ એકનું રિડક્શન. હવે આવો નાવો બીજો અણુ CH2CCH3CH3COOK, હેડી, એકનું રિડક્શન, એકનું ઓક્સિડેશન, કેની જારો પ્રક્રિયા આપી IX. ચલો 9 જ આપ્યા હતા ને, આ સાથે બધાને પૂરી. તો કોણે કોણે કઈ કઈ પ્રક્રિયાઓ આપી છે, ચલો કેની જારો કોણે કોણે આપી, 1 3 9. આલ્ડોલ કોણે કોણે આપી, 2 5 6 7, અને બે એવા નીકળા 4 નંબર. એઇટ નંબર, 4 અને 8. એક બેન્ઝોફિનોન હતું એટલે એ કંઈ પ્રક્રિયા નહોતું આપતું, અને એક આલ્કોહોલ હતું એટલે એ કંઈ પ્રક્રિયા નહોતું આપતું, બાકી બધાએ આપી. રેડી?
આશાથી પ્રશ્ન પૂરો. પહેલાં પૂછ્યું તું કયા કયા કઈ કઈ પ્રક્રિયા આપે, તો હવે નીચે લખી દેવાનું કે આટલા નંબરના છે એ આલડોલ પ્રક્રિયા આપે, આટલા કેનિચારો આપે, અને બાકીના મત આપણે લખી જ દીધું. દરેકની પ્રક્રિયા આપી દીધી એટલે હવે કદાચ ન કહેવાનું ને આવું, તો વાંધો ના આવે. પ્રક્રિયામાં તો આપણે બધી વસ્તુ ક્લેરિફાઈ કરી જ દીધી છે, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ. ત્યાર પછી 12.8, તમે ઇથેનાલને નીચે દર્શાવેલ સંયોજનોમાં કેવી રીતે પરિવર્તિત કરશો? એટલે ઇથેનાલ જ લેવાનું ડાબી બાજુ, તો CH3CHO, અને આમાંથી બનાવવું છે શું? હાલો, પેલું બ્યુટેન 1,3-ડાયોલ. બ્યુટેન 1,3-ડાયોલ, 1,2,3,4 બ્યુટેન 1,3-ડાયોલ બનાવ્યું. ચલો હવે આ બનાવવાની કોશિશ કરી, બ્યુટેન 1,3-ડાયોલ 12.7 બનાવી શકશો? 4 કાર્બન, આમાં 2 જ છે. આલ્ડીહાઇડમાં 2 કાર્બન હોય, નિપજમાં 4 જોતા હોય, તમારી પાસે રસ્તો છે આલ્ડોલ સંગનન. તો આના 2 અણુનું આલ્ડોલ સંગનન કરીએ. ચાલો, મંદ એને હોય જ આપણું પહેલું છે, બરાબર. તો 1 અણુ CH3CHOH, પાછળ જોઈન્ટ થઈ જશે CH2CHO. રેડી? આલ્ડીહાઇડ જોઈન્ટ થઈ ગયો પાછળ, તો હવે શું કરી શકાય? આલ્ડીહાઇડ ત્યાં જોઈન્ટ હોય તો રિડક્શન, લિથિયમ એલ્યુમિનિયમ ક્લોરાઇડ કે એવું કોઈ રિડક્શન કરતાં લઈ લો, એટલે આલ્ડીહાઇડનું રિડક્શન થઈ જાય. NaBH4 અને પાણી, પાણી તો એમાં સાથે જોયો, લિથિયમ એલ્યુમિનિયમ ક્લોરાઇડ હોય કે NaBH4, પાણી નાખો એટલે CHOમાંથી CH2OH બની જાય. નિપજ થઈ ગયો. પૂછ્યું ને તમે કેવી રીતે આ બનાવશો, આ રીતે બનાવશો. રેડી? ચલો, બીજામાં પણ અહીં તો બધામાં સરખું જ લેવાનું છે. હવે બનાવવું છે શું? બ્યુટ 2-ઇનાલ CH3CH બ્યુટ 2-ઇનાલ થઈ ગયો. આવું બનાવું છે તો આની જેમ જ મંદ એને ઓએચ, CH3CHOH, CH2CHO. હવે આને કંઈ ડિસ્ટર્બ નથી કરવાનું, ખાલી અહીં ડબલ બંધ જોઈ છે તો ગરમ કરો એટલે પાણી OH ને IH દૂર થાય. આ હજી આલ્ફા હાઇડ્રોજન જ છે એટલે સક્રિય જ હોય. આલ્ફા હાઇડ્રોજન હોય ને એ સક્રિય હોય, એટલે ગરમ કરો પાણી દૂર થશે. CH3CH ડબલ બોન્ડ CHCHO મળી ગયું. આ રીતે બનાવશો. કઈ રીતે બનાવશો અમારું સિક્રેટ છે, છતાંય કઈ છે કઈ. બીજું શું? ત્રીજું, બ્યુટ 2-ઇનોઇક એસિડ બ્યુટ 2-ઇનોઇક એસિડ આના જેટલું કામ તો પેલા આવે જ ને. 2CH3CHO. હાલો, મંદ એને હોય જ તો આમાંથી ઉપર મુજબ જ CH2CHO આલ્ડીહાઇડ બની ગયો. આલ્ડોલ આલ્ડોલ બની ગયો. હવે આને ગરમ કરો પાણી દૂર થઈ જશે. CH3CH ડબલ બોન્ડ CHCHO ઉપર મુજબનો આલ્ડીહાઇડ બનાવી લેવાનો પહેલાં, જેમ આપણે અહીંયા બનાવી છે એવો જ. હવે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન એસિડમાં કરવું છે, ટોલેન્સ પ્રક્રિયક અથવા તો ફેલિંગ દ્રાવણ. આપણે ટોલેન્સ ઉમેરીએ, AgNH3 twice પ્લસ ચાર્જ અને OH માઇનસ બેઝિક માધ્યમ.
ટોલરન્સ પ્રક્રિયક બેઝિક માધ્યમમાં ઉમેરો એટલે આલ્ડીહાઇડમાંથી સી ડબલ ઓ એચ મળી ગઈ નિપજ. તો આ ત્રણ વસ્તુ એને આપણને પૂછી હતી કે આ ત્રણ વસ્તુ તમે કઈ રીતે બનાવશો, તો આપણો જવાબ ક્લિયર થઈ ગયો કે આ રીતે બનાવીશું. બરાબર, ત્રણે ત્રણ વસ્તુ આપણે કીધી. પ્રોપેનાલ અને બ્યુટેનાલના આલ્ડોલ સંગઠનથી મળતી ચાર સંભવિત નિપજોના નામ બંધારણીય સૂત્ર બનાવીએ. હવે આ એક કામ કરીએ, આજે આપણે એમાં આગળ નહીં લઈએ, પણ હું તમને એ સમજાવું આમાં થાય છે શું. આજે આલ્ડોલ સંગઠન જે છે ને એની એકાદ વાત સમજાવી છે મારે, કે દાખલા તરીકે આમ આલ્ડોલ સંગઠન તમે કરતા હોય સી એચ થ્રી સી એચ ઓ અને બીજો અણુ સી એચ થ્રી સી એચ ઓ, તો જે પાછળ લખીએ છીએ ને આપણે અણુ, એનો એક હાઇડ્રોજન આ સક્રિય હાઇડ્રોજન આ ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જાય, તો આમાંથી બને શું? સી એચ થ્રી સી એચ ઓ એચ, એચ પ્લસ આવ્યો ને એટલે આ ઓ ઉપર, આ કાર્બન ઉપર પ્લસ ભાર, એચ પ્લસ જોઈન્ટ થયો અહીંયા, અને અહીંથી ગયો તો અહીંયા શું બનવાનું છે? સી એચ ટુ સી એચ ઓ, અહીંયા માઇનસ ભાર, એચ પ્લસ ગયો. હવે આ બે જોઈન્ટ થશે ધન અને ઋણ, તો ધનભારિત ઘટક હોય એને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી. અને ઋણભારિત છે એ ઇલેક્ટ્રોન અનુરાગી, અને ઋણભારિત છે એ કેન્દ્રાનુરાગી. હવે દર વખતે આવું બનાવું એના કરતાં આપણે યાદ રાખશું જે અણુને આપણે પાછળ જોડવાના છીએ ને, પાછળ એ હંમેશા કયો હશે? કેન્દ્રાનુરાગી. અને જેને આગળ જોડશું એ કયો બની જશે? ઇલેક્ટ્રોન અનુરાગી. એ પહેલાં જોડીએ, અથવા એમ કહેવાય કે જે અણુનો આલ્ફા હાઇડ્રોજન વપરાઈ જાય, શિફ્ટ થઈ જતો હોય, એ કેન્દ્રાનુરાગી. જે આલ્ફા હાઇડ્રોજન મેળવે ઓ ઉપર, ડબલ બોન્ડ ઓ વાળો બંધ તૂટે, એ ઇલેક્ટ્રોન અનુરાગી. બસ આ બે વસ્તુ મગજમાં રાખો, બાકી બેયના આપણે સમીકરણો લખી દેવાના. બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય, એક આલ્ડીહાઇડને એક કીટોન હોય, બે જુદા જુદા કીટોન હોય, તો ક્રોસ આલ્ડોલ સંગઠનની બે નિપજ અને બે આલ્ડોલની ચાર નિપજ બને. તો એ ચાર બનાવીને પછી કોણ ઇલેક્ટ્રોન અનુરાગીને કોણ કેન્દ્રાનુરાગી એ શોધવું તો સહેલું રહેશે. આપણો પહેલો અણુ હંમેશા શું થશે? ઇલેક્ટ્રોન અનુરાગી, અને બીજો અણુ શું થશે? કેન્દ્રાનુરાગી. એટલે એ તો પછી આપણે શોધી કાઢશું, પણ આ પ્રશ્નનો ઉકેલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે સમય થઈ ગયો છે તો પૂરું કરીશું. બરાબર, તો આ સાથે પૂરું કરીશું. થેન્ક યુ. જય હિન્દ.